ગુજરાતમાં ભાજપ સરકારે 500 કરોડની સહાય પાંજરાપોળ માટે જાહેર કરી છે, છતાં એક પણ પૈસો ન ચૂકવાતા અત્યારે પાંજરાપોળનો ઉત્તર ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં વિરોધ શરૂ થઈ રહ્યો છે. આજે રાજકોટમાં જે રાજકોટ જિલ્લાની પાંજરાપોળના જે અગ્રણીઓ છે, ગૌ માતા સેવા સંઘના છે અગ્રણીઓ, અત્યારે ગાયના 4 ટેમ્પા લઈને, ગાય અને વાછરડાને લઈને પહોંચ્યા છે, કલેક્ટરમાં રજૂઆત કરશે. આપણી સાથે કેટલાક જે પાંજરાપોળના સંચાલકો છે, આપણે પૂછશું શું વિરોધ છે. વિરોધ અમારો કોઈ છે જ નહીં સરકાર સામે. અમે તો ગૌ વંશના રક્ષણના કાર્યકર્તા અને જેમ સરહદની સેવા કરે છે ને એવા જાંબાજ કાર્યકર્તાઓ આજે ગૌશાળા પાંજરાપોળ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી તો સમાજમાંથી તે ફંડ મળતું હતું, ઘાસ મળતું હતું, પરંતુ મોંઘવારી અને આ ડીઝલ પણ મોંઘું. બીજા નંબરમાં સરકારશ્રીએ 500 કરોડની મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના જાહેર કરી, એના હિસાબે ગામ લોકોને, સિટીમાં સમાજ લોકોને એવું થઈ ગયું કે સરકાર પૈસા આપે છે. આ યોજના 3/3/2022ના રોજ બજેટમાં જોગવાઈ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી, 19/5 કેબિનેટમાં એને મંજૂરી આપવામાં આવી, મુખ્યમંત્રીએ મોરબી મુકામે સ્વાગત સ્વીકાર્યું, સીઆર પાટીલ સાહેબે રાજકોટની ધર્મસભાઓ ગજાવેલી કે અમે દરરોજ 1 ગૌ વંશના 30 રૂપિયા આપશું, જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધેલું કે આ યોજના 1/4 અમલમાં મૂકશું અને 30 રૂપિયા 1 ગૌ વંશને આપશું. સમાજમાં એક ખોટો મેસેજ ગયો છે અને એથી આ મોંઘવારીના કારણે અમે ગૌ વંશ બચાવી શકીએ એવી હાલ અમારી કોઈ સ્થિતિ જ નથી. અમારી વેદના બોલે છે, અમે ગૌ રક્ષક છીએ, ના છૂટકે કાં તો કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે અમારી ગૌ માતાને અમારે રખડતી મૂકવી અમને પણ ગમતું નથી. એટલે સરકારને વિનંતી છે કે 500 કરોડ રૂપિયા તાત્કાલિક રિલીઝ કરો. આ અમારું સેમ્પલ છે, આંદોલન નથી, આ અમે જાણ કરવા આવ્યા છીએ. આનાથી તમારા જે બેનર છે એમાં લખ્યું છે કે જો સહાય નહીં તો ચૂંટણીનો બહિષ્કાર, એ શું છે? હા, પણ એ કરશું જ ને. અમે તો ગાય માતાની સાથે છીએ, અમે તો હિન્દુત્વની સાથે જ છીએ. જ્યાં સુધી ગાય માતાનું પોષણનું જો ભારણ કોઈ સરકાર નહીં ઉપાડે, કોઈ પક્ષ નહીં ઉપાડે, તો અમે બહિષ્કાર કરશું. સીધી વસ્તુ છે, અમે તો હિન્દુત્વને માનવા વાળા છે, ગૌ રક્ષા વાળા છે, અમે તો રખડતા ગૌવંશની સેવા કરીએ છીએ. બીજું એ થયું છે કે તમે વિરોધ નથી તો સબસિડી કે જે જાહેર કર્યું છે એનો અમલ કેમ સરકાર નથી કરતી, તો એની સામે શું વિરોધ છે? આ એની સામેનો જ વિરોધ છે, અમારો બીજો કોઈ આંદોલનનો હેતુ નથી. સરકારે રિલીઝ કરેલા 500 કરોડ રૂપિયા શા માટે 7 મહિના હોવા છતાં રિલીઝ નથી થતા? આપણી સાથે એક મહંત પણ છે, શું કહેશો ગૌશાળા લઈને? 25-25 વર્ષથી કાંઈ મળતું નથી, ખાલી જાહેરાતું છે, આમાં કાંઈ મળતું નથી. 500 કરોડની જાહેરાત છે ને 8 કરોડની જાહેરાત છે, કોઈ જાતનું કાંઈ નહીં. અટાણે અમારે આ માથે 50-50 હજારના કરજ છે. આપને પૂછવા માંગીશ, પાંજરાપોળના સંચાલક તરીકે, લંપી વાયરસ પછી ગૌ માતાના મોત થયા, અત્યારે સહાય માટે આવ્યા છે, કેટલા ગાય અને વાછરડા લઈને આવ્યા છે? અત્યારે 20 ગૌશાળા વાળા છે, 1-2 ગાય વાછરડા ફરી આવ્યા છે, અને લંપીના હિસાબે ઘાસ નહીં મળવાથી પરિસ્થિતિ બહુ જ વિકટ બની છે, ગૌશાળા ચલાવવી બહુ જ મુશ્કેલ છે. સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કે તાત્કાલિક ને તાત્કાલિક આ યોજનાનો અમલ થાય, જેથી ગૌ માતાઓ બચી જાય અને આપણું સાચું ગૌધન બચી જાય. જય ગૌ માતા. ચોક્કસ કહી શકાય કે અત્યારે જે ગૌશાળાના સંચાલકો છે, રાજકોટ શહેર તથા જિલ્લાના આસપાસના તમામ લોકો અત્યારે પહોંચ્યા છે, 4 ટેમ્પામાં ગાય અને વાછરડા લઈને ભરીને આવ્યા છે. તેઓની માગણી એ છે કે જો સરકારે કેબિનેટમાં ઠરાવ કર્યો તો સહાય કેમ નથી ચૂકવાતી, ઘાસચારો કેમ મળતો નથી, ગાયોને અપાસ કરવા પડે તેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં જો કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીમાં આ ઢોર જે કહેવાય ગૌ માતાને છોડી દેવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારી છે. કેમેરામેન ધવલ ગોંડલ, ધર્મેશભાઈ, રાજકોટ.